राज्यभरमां एटीएस अने जीएसटीनुं संयुक्त ऑपरेशन चाली रह्युं छे। राज्यभरमां अलग अलग 140થી વધુ સ્થળો પર દરોડા પડ્યા છે, 90થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। બોગસ બિલિંગમાં કરોડોની ગેરરીતિ થઈ હોવાની આશંકા, નાણાંનો ઉપયોગ ચૂંટણી ભંડોળમાં થવા અંગે પણ તપાસ થશે। અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા, અગાઉ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા હતા। तो चूंटणी अगाउ राज्यमां एटीएस अने जीएसटीनुं संयुक्त ऑपरेशन चाली रह्युं छे। लगभग 140થી વધુ અલગ અલગ સ્થળો પર દરોડા છે, 90થી વધુ લોકોની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યાર સુધી બોગસ બિલિંગમાં કરોડોની ગેરરીતિ થઈ હોવાની આશંકા છે, નાણાંનો ઉપયોગ ચૂંટણી ભંડોળમાં થવા અંગે તપાસ થઈ રહી છે। અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા, અગાઉ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા હતા। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આજે બિનહિસાબી વ્યવહારો છે, જે બિનહિસાબી વ્યવહારો પર અત્યારે નજર રાખવામાં આવી રહી છે। ચૂંટણી અગાઉ રાજ્યમાં એટીએસ અને જીએસટીનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે। અલગ અલગ 140થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। વધુ વિગતો સાથે અનિતા જોડાયેલા છે। જી અનિતા, જે તમારે જે પ્રકારે ગુજરાત ઇટીએસ અને જીએસટી દ્વારા હાલ જે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે પ્રકારે જીએસટીની ચોરી કરતા જે વેપારીઓ જે છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ખાસ કરીને 140થી વધુ સ્થળો પર એટીએસ અને જીએસટી દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં પણ આ દરોડા કરવામાં આવ્યા છે। થોડા સમય પહેલા સુરત પોલીસે 500 કરોડનો જે જીએસટીનો જે કમાઈ હતો તે ઝડપી પાડ્યો હતો। આ જે વેપારીઓ જે છે બોગસ બિલનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની લેવડ દેવડ કરતા હોવાનું સામે આવ્યું હતું। જ્યારે આ મામલે ચૂંટણી પંચ દ્વારા પણ આજે ગેરકાયદેસર રીતના જે બ્લેક મનીનું ટ્રાન્સફર થતું હોય તેની પર વોચ રાખવાની વાત કરી હતી। એ દરમિયાન આ પૈસાનો ઉપયોગ ચૂંટણી ફંડ માટે થઈ રહ્યો હોવાની પણ શક્યતાને લઈને ગુજરાત એટીએસ અને જીએસટી દ્વારા સંયુક્તપણે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે 140થી વધુ જગ્યા પર સર્ચ કરીને તપાસ હાથ ધરાઈ છે। જી જી અનિતા, આભાર તમામ વિગતો માટે।